રાજ્યમાં હવે ગરમીનો પારો ઉચકાશે। આવતીકાલથી કાળઝાળ ગરમીનો અહેસાસ થશે તો અમદાવાદની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તાપમાનનો પારો 3 થી 4 ડિગ્રી વધવાની આગાહી જે છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। જો કે આજે પણ જે રીતેનું તાપમાન જોવા મળી રહ્યું છે અને 4 વાગ્યા સુધીમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી જાય તેવી શક્યતાઓ છે અને તે તાપમાન આવતીકાલે 2 થી 3 ડિગ્રી વધી શકે એમ છે। એટલે કે હવે જે કમોસમી માવઠું ગયું છે અને ગરમીનો અહેસાસ હવે અમદાવાદની સાથે અન્ય શહેરોની અંદર પણ જોવા મળશે। રાજ્યની અંદર ગરમી જે છે તે હવે શરૂ થઈ રહી છે। હવામાન વિભાગ દ્વારા અમદાવાદની અંદર યલો એલર્ટ આવતીકાલથી જાહેર કરવામાં આવ્યું છે। મહત્વની વાત છે કે કમોસમી માવઠા જે છે તે પડ્યા હતા અને તેને કારણે થોડીક ઠંડક મળી હતી, પરંતુ હવે આ કાળઝાળ ગરમીનો અહેસાસ તમામ લોકોએ કરવાનો રહેશે। આ સાથે જ ગરમીમાં લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી રહી છે। સાથે જ લોકો ઠંડા પીણાનો પણ સહારો જે છે તે લઈ રહ્યા છે ગરમીથી બચવા માટે, અને જે રીતે જે વૃદ્ધો છે સાથે નાના બાળકો છે તેમને આ ગરમીમાં બહાર ન નીકળવાની જે સલાહ આપવામાં આવી રહી છે। હવામાન વિભાગ દ્વારા અમદાવાદની અંદર યલો એલર્ટ જે છે તે આવતીકાલથી જાહેર કરાયું છે। આપણી સાથે અમદાવાદથી હાર્દિક ભટ્ટ જોડાઈ ચૂક્યા છે અને રાજકોટથી આપણી સાથે રહીમ જોડાઈ ચૂક્યા છે। હાર્દિક, પહેલાં તો આપને પૂછીશ, અમદાવાદની અંદર તાપમાનનો પારો સતત વધી રહ્યો છે। બિનલ, ચોક્કસથી ઘણા દિવસોથી જે પ્રકારે માવઠું આવી રહ્યું હતું તેના કારણે વાતાવરણમાં ઠંડક છે તે જોવા મળી હતી, પરંતુ હવે અમદાવાદવાસીઓ અને સમગ્ર રાજ્યવાસીઓએ જે ગરમી છે તે સહન કરવી પડશે। કારણ કે હવેથી જે વિધિવત ઉનાળાની શરૂઆત છે તે થઈ રહી છે। કાળઝાળ ગરમી છે તે પડવાની છે। દર વર્ષે એપ્રિલ મહિનાથી જ ગરમીનો ચમકારો છે તે અનુભવાતો હોય છે, પરંતુ આ વખતે જે પ્રકારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હતી તેના કારણે ઘણા દિવસો માવઠું અને વાદળછાયું વાતાવરણ રહેતું હતું, પરંતુ આવતીકાલે અમદાવાદ શહેરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે 41 ડિગ્રીથી 43 ડિગ્રીની વચ્ચે અમદાવાદ શહેરનું તાપમાન છે તે રહેવાનું છે અને આગામી દિવસોમાં હજુ પણ કાળઝાળ ગરમી છે તે પડવાની છે। મે મહિનાના અંતમાં અને જૂન મહિનાની શરૂઆતમાં રેડ એલર્ટ થવાની પણ શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। અત્યારે તમે જોઈ શકો છો કે લોકો છે તે લોકો બહાર નીકળતા સમયે પોતાનું મોઢું ઢાંકીને નીકળવાનું પસંદ કરે છે, કારણ કે જે પ્રકારની કાળઝાળ ગરમી પડી રહી છે તેનાથી બચવા માટે લોકો અવનવા જે કહેવાય કે પ્રયોગો છે તે પણ કરતા હોય છે। સૌથી વધારે તો બપોરના સમયે બહાર નીકળવાનું બિનલ લોકો ટાળતા હોય છે અને તેમાં પણ નાના બાળકો અને વૃદ્ધો છે તે લોકોને બપોરના સમયે 1 થી 4ના સમયે બહાર ન નીકળવાનું ડૉક્ટર્સ દ્વારા પણ સૂચન આપવામાં આવી રહ્યું છે। સૌથી વધારે ડૉક્ટર્સ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે પ્રવાહી છે તે પીવું જોઈએ, જેથી જે કહેવાય કે ઘણા લોકોને બીપી લો થવાની પણ સમસ્યા છે તે રહેતી હોય છે, અનેક રોગો પણ થતા હોય છે ગરમીના કારણે, તો તે ન થાય હવેથી અમદાવાદ શહેરમાં પણ જે ગરમીનો પારો છે તે ઉચકાવવાનો છે। 3 થી 4 ડિગ્રી તાપમાન છે તે વધવાનું છે, એટલે ગરમી છે તે દિવસે ને દિવસે બિનલ વધવાની છે। રાજ્ય વાસીઓએ હવે ગરમીથી તૈયાર રહેવું પડશે। જી હાર્દિક, આપ જોડાયેલા રહેશો, રહીમ પણ આપણી સાથે જોડાયા છે રાજકોટથી। રહીમ, રાજકોટની અંદર કેવી સ્થિતિ જોવા મળી રહી છે, કેમ કે ગરમી સખત પડી રહી છે, હવે શરૂઆત થઈ ચૂકી છે? ચોક્કસપણે બિનલ, ઉનાળાની શરૂઆતમાં જે રીતના વરસાદી કમોસમી વરસાદ આવ્યો હતો ને લોકોને ઠંડીનો અહેસાસ હતો, પરંતુ હવે ભર ઉનાળોની શરૂઆત છે તે જોવા મળશે। કારણ કે જે રીતના દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ રાજકોટના, કારણ રાજકોટમાં અત્યારે 11 વાગ્યાની આસપાસ છે, પરંતુ જે રીતના જોવા જઈ રહ્યા છે ગરમીનું તાપમાન બપોરના 12 વાગ્યાનું જેવું હોય એ પ્રકારનું તાપમાન છે તે અત્યારે જોવા મળ્યું છે। રાજકોટ વાસીઓએ સાવચેતી રહેવા માટે પણ આરોગ્ય વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે, જો બજારમાં નીકળે છે તો માથે ટોપી અને ચશ્મા અથવા રૂમાલ મોઢે બાંધીને નીકળવાની ખાસ સૂચના છે તે આપવામાં આવી છે, અને બપોરના સમયે જો કામ ન હોય તો બહાર ન નીકળવા માટેની પણ તાકીદ રાખવામાં આવી છે। કારણ કે કામ વગર બપોરના સમયે બહાર ન નીકળવું તે પણ સૂચના આપવામાં આવી છે। તો જે રીતના હવામાન વિભાગ દ્વારા ગરમીની આગાહી કરવામાં આવી છે તેને લઈને પોલીસ તંત્ર દ્વારા જે રાજકોટના સિગ્નલો છે તે બપોરના 1 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો, કે જેના કારણે
લોકોએ ભર બપોરે સિગ્નલમાં ઊભું ન રહેવું પડે તે માટેની પણ પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે। એટલે કહી શકાય કે તડકો જે રીતના હવે ગરમી વધવાની છે, રાજકોટની જો વાત કરું તો 40 ડિગ્રી સુધીનું તાપમાન છે તે રાજકોટનું પહોંચી ગયું છે અને લોકોને સતત પ્રવાહી પીવા માટેની સૂચના પણ આપવામાં આવી છે। કારણ કે શરીરનું ટેમ્પરેચર જાળવવા માટે થઈ અને પાણી પીવું તે સતત છે, લીંબુ પાણી છે, લીંબુ શરબત છે, આ પીવા માટેની ખાસ આરોગ્ય વિભાગ દ્વારા એક એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી છે। જી બિનલ જી રહીમ અને હાર્દિક બંને અમારી સાથે જોડાયા, સમગ્ર વિગતો આપી તે બદલ આભાર।